dear friends, preposition na upyog ma. Aje apne joye chhe rule number 3 a video ma. Rule number 3. Etle ke mani lo ke preposition pachi koi sarvanam aavtu hoy to e sarvanam nu kayu roop vapare. Etle ke sarvanam chhe e karta etle ke I, karma etle me ane sabandh darshavtu etle my. Aa rite apne shikhavie chhe. I, me, my, we, us, our, you, you, your, he, him, her, his, she, her, her, it, it, its, they, them, they. Okay, right? And to emadhi, aje sabandh darshavto shabd chhe. My, mara, mari, maru, my, mara, papa, my, father. Tamari bag, your bag, right? Teni ni cycle, her bicycle, right? Teo no desh, atwa tem no desh, te country. આ રીતે એનો યુઝ થાય મારા હોય તો આપણે માય શબ્દનો યુઝ કરતા હોય પરંતુ એના પછી જો પ્રીપોઝિશન આવતું હોય એટલે કે મારા પછી કોઈ નામ મારા પપ્પા મારા કપડા મારા મિત્રો એની જગ્યાએ પ્રીપોઝિશન નામ યોગી અવ્યય આવી જાય મારા માટે તો એનો ઇંગ્લિશ માય નહીં થશે મી થશે ફોર મી રાઈટ તારા તારી તારું ઇઝ ઇક્વલ ટુ યોર પરંતુ જો એમ હોય કે તારી પાસે થી તારી માટે કે તારા માટે તો પછી કર્મ વિભક્તિનું સર્વનામ યુ માત્ર લખાશે ફ્રોમ યુ તેના તેના તેની તેનું હિસ પરંતુ તેના વગર તેના માટે તેની પાસે થી એક્સ વજે તો વિધાઉટ હિમ એટલે કે પાછળનો શબ્દ જે છે એ કયા રૂપનું વપરાશે કયું સર્વનામ વપરાશે મી એટલે કર્મનું વપરાશે વિધાઉટ હિમ તેની ની તો હર કહેવાય અને તેણીની સાથે તો વિધાઉટ હર આવે શી હર હર એટલે કે એ જે ત્રીજો પુરુષ એકવચન જે નારી જાતિ માટે વપરાતો શબ્દ છે શી હર હર એનું કર્મ અને સંબંધ બેનું રૂપ સરખું થાય છે સ્પેલિંગ સરખો થાય છે એટલે એ બે જગ્યાએ સરખું જ રહેવાનું છે અમારા તો અવર રાઈટ અમારા પડોશી અવર નેબર રાઈટ આ રિલેશન બતાવવા માટે પરંતુ એમ હોય કે અમારા દ્વારા તો બાય અવર ની બાય અસ તેઓની કે તેમની એટલે ધે રાઈટ પરંતુ તેઓની સાથે તેમની સાથે પ્રીપોઝિશન આવ્યું તો અગેન્સ્ટ ધેમ અને જે પ્રશ્નાર્થ સર્વનામ છે એ કોના કોની તો આપણે હુ જ કહીએ કોના પપ્પા હુ જ ફાધર કોની બહેન હુ જ સિસ્ટર રાઈટ કોનું ઘર હુ જ હાઉસ વગેરે પરંતુ એની સાથે આમ હોય કે કોની અને પછી પ્રીપોઝિશન સાથે કોની સાથે તો વિથ હુજ ની વિથ હુમ શબ્દનો યુઝ થશે એટલે કે ત્રીજા નિયમના પ્રીપોઝિશનમાં આપણે એ જોઈએ છીએ કે પ્રીપોઝિશન પછી કર્મનું સ્વરૂપ દર્શાવતું જે સર્વનામ છે એનો ઉપયોગ થશે એટલે કે ફોર મારા માટે ફોર મી ફ્રોમ યુ વિધાઉટ હિમ વિથ હર બાય અસ અગેન્સ્ટ ધેમ અને વિથ હુમ તો આ છે પ્રીપોઝિશનના ટોટલ 3 રૂલ્સ રૂલ નંબર 1 પ્રીપોઝિશન ગુજરાતીમાં પાછળ ઇંગ્લિશમાં આગળ રાઈટ રૂલ નંબર 2 પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવે તો આઈએનજી લગાડવાનું ફોર લર્નિંગ આફ્ટર ગોઈંગ આફ્ટર રીચિંગ વગેરે નિયમ નંબર 3 પ્રીપોઝિશન પછી કર્મનું સર્વનામ વપરાય છે સંબંધનું નહીં હા પાછળ નામ આવી જતું હોય તો બરાબર છે કે મારા અને ભાઈ અને માટે તો પછી બની શકે કે ફોર માય બ્રધર પણ માત્ર મારા માટે તો ફોર માય ની ફોર મી આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીશું અને હવે પછી આપણે વન બાય વન બીજા વિડિયોની અંદર પ્રીપોઝિશનના પુષ્કળ ઉપયોગો આવ્યા છે